ગુજરાતના 28 જિલ્લાઓમાં કારોબારી ધરાવતા એકમાત્ર પત્રકાર એકતા સંગઠનની 29મા જિલ્લા મહેસાણાની મીટિંગ મહેસાણા સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી। આ મીટિંગમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાલુભાઈ કાતરોડિયા, પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગભાઈ પંડ્યા, પ્રદેશ અગ્રણી શ્રી ગૌરાંગસિંહ સરવૈયા, પ્રદેશ આઈટી સેલ અધ્યક્ષ, પ્રદેશ અગ્રણી અંબારામ રાવલ, નીતિનભાઈ ગેલાની, શૈલેષભાઈ પરમાર, રાજેશભાઈ જાદવ, ભરતસિંહ રાઠોડ, જગદીશસિંહ રાજપૂત, દિનેશભાઈ કલાલ, હેમુભા વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય મહેમાન તરીકે ક્રિકેટ એકેડમી ઓફ પઠાણના અજયભાઈ બારોટ તેમજ વિષ્ણુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। પત્રકાર એકતા સંગઠનના પ્રદેશ પ્રભારી શ્રી એવા ગૌરાંગભાઈ પંડ્યાએ પત્રકાર એકતા સંગઠનની કાર્યપદ્ધતિ વિશે માહિતગાર કરવા જણાવ્યું કે આ એકમાત્ર સંગઠન એવું છે કે જેમાં હોદ્દાઓની નિમણૂક સર્વાનુમતે આપવામાં આવે છે અને સંપૂર્ણ લોકશાહી ઢબે ચાલતું ગુજરાતનું આ એકમાત્ર પત્રકારોનું સંગઠન છે। પત્રકાર એકતા સંગઠનના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાલુભાઈ કાતરોડિયા દ્વારા પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં પત્રકારોની વેદના વ્યક્ત કરતા જણાવ્યું કે સરકાર દ્વારા આજથી 25 વર્ષ પહેલા જે લાભ પત્રકારોને આપવામાં આવતા હતા તે તંત્રની બેદરકારીના કારણે હાલની સ્થિતિ બંધ છે। પત્રકાર એકતા સંગઠન વતી પ્રતિનિધિ મંડળ એવા શાસક પક્ષના પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ સાથે બે તબક્કાની બેઠક યોજી મહત્તમ પ્રશ્નોના નિરાકરણ આવશે તેવી પત્રકારોને નવી આશાની જ્યોત આપી છે અને પત્રકારોના હિત માટે નિર્ણય આપવાનું બીડું ઝડપી હાલ સ્થિતિ 29મો જિલ્લો મહેસાણાની કારોબારીની રચના કરી હતી। પત્રકાર એકતા સંગઠનની કાર્યપદ્ધતિ મુજબ લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા યોજી સર્વાના મતે જિલ્લા પ્રમુખ તરીકે રાજેશભાઈ યોગી, ઉપપ્રમુખ તરીકે જયંતિભાઈ માળી તેમજ અજયસિંહ જાદવ, મહામંત્રી તરીકે મયુરભાઈ પંડ્યા તેમજ ગાયત્રીબેન ઝાલા, મંત્રી તરીકે સૂર્યકુમાર પટેલ તેમજ મનુભાઈ રાવલ, સહમંત્રી તરીકે પ્રકાશભાઈ સોની તેમજ અરવિંદસિંહ ચાવડા અને આઈટી સેલ તરીકે અબ્દુલ્લા ખાન બાબી તેમજ ધ્રુવાબેન ઠાકોરની સર્વાનુમતિ કરાઈ હતી। રિપોર્ટિંગ મયુર પંડ્યા, એબી પ્લસ ન્યૂઝ, મહેસાણા। આપ જોઈ રહ્યા છો સત્ય ગુજરાત એટલે એબી પ્લસ ન્યૂઝ।